छो मित्रों मजा में। मारू नाम मुकेश वाघेला उर्फे मजेला मास्तर। आज आप विडिया में बात करी छे गुजराती में आता विराम चिन्हों। लगभग आ विडिया में मैं मोटा भागना एटले के 20 जेटला विराम चिन्हों की बात करी छे जे तमारा व्याकरण में खूब ज उपयोगी छे। जे लोको परीक्षाओ आपी रह्या छे ए माटे तो आ वीडियो खूब ज अगत्यनो छे। तो आपणे घणा बधा वीडियो तमे पण जोया छे विराम चिन्होना, पण आ वीडियो में लगभग मैं बधा ज विराम चिन्होनो उपयोग समझाव्यो छे। तो चालो थई जाओ तैयार अने जोईए आपणे विराम चिन्हो। सौथी पहला विराम चिन्हो एटले शुं? तो कि विराम चिन्ह एटले अटक स्थान। भाषा शिक्षण में विराम चिन्हो ए भाषा प्राण छे। भाषा की उक्ति में जे अटक स्थानों छे ते दर्शाववा तेमज अर्थनी दृष्टिए वाक्यना घटकों जुदी जुदी जातनो संबंध दर्शाववा लेखन में जे चिन्हो वपराय छे तेने विराम चिन्हो कहेवामां आवे छे। विराम चिन्हो जो योग्य रीते मूकवामां न आवे तो अर्थनो अनर्थ थई जाय छे। दाखला तरीके भणवामां ध्यान राखो, नहीं राखो तो नापास थशो। आनु आज वाक्य भणवामां ध्यान राखो, नहीं राखो तो नापास थशो। बीजू वाक्य कायदानुं पालन करवुं, नहीं करनारने दंड थशे। बीजू वाक्य कायदानुं पालन करवुं, नहीं करनारने दंड थशे। अहींया अल्पविरामनुं स्थान फरता एटले के अल्पविरामनुं स्थान बदलाता वाक्यनो अर्थ बदलाई जाय छे, एटले के अर्थनो अनर्थ थई जाय छे। पहेलुं जोईए आपणे पूर्ण विराम। विधान वाक्य अने आज्ञार्थ वाक्य ने अंते पूर्ण विराम मुकाय छे। दाखला तरीके मुकेशभाई जमवा बैठा छे, मने एक ग्लास पाणी आपो। बीजू के शब्दने टूंकावीने लखवा होय त्यारे पूर्ण विराम वपराय छे। જોઈએ તારીખ તો તા, ઉદાહરણ તો ઉદા। એવી જ રીતે ક્રમસૂચક અંકો કે કક્કાવારીના અક્ષરો કૌંસ વગર આવે ત્યારે પણ પૂર્ણ વિરામ મુકાય છે। એક ભારત, બે હિમાલય, ત્રણ બસ, ચાર પાર્વતી। એવી જ રીતે કક્કાવારીના ક્રમ પ્રમાણે જે શબ્દો આવે છે ક ધાર્મિક, ખ પર્વત, ગ યોગેશ્વર, ઘ માલગાડી। હવે બીજું જોઈએ અલ્પવિરામ। થોડું અટકવાનું હોય ત્યારે અલ્પવિરામ આવે। બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે। જેમ કે મહેશ, આદિત્ય, ધાર્મિક અને નયન સુરત જશે। બીજું કહીએ તો સંબોધન કરતી વખતે અલ્પવિરામ મુકાય છે। પરેશ પાણી લાવજે, નિલેશભાઈ નમસ્કાર, મહેરબાન સાહેબ, અહીંયા અલ્પવિરામનો ઉપયોગ થયેલો છે। આગળ પત્ર સમાપન વિભાગમાં છેલ્લે અલ્પવિરામ આવે। આપનો આજ્ઞાકારી, આપનો વિશ્વાસ, કેમ કે, કારણ કે ની પહેલાં પણ અલ્પવિરામ આવે। વિધિ શાળાએ જઈ શકી નહીં કારણ કે તેના મમ્મી બીમાર હતા। પાક સુકાઈ ગયો કારણ કે પાણી મળ્યું નહીં। આ ઉપરાંત અલબત્ત, કેમ કે, જેમ કે, ટૂંકમાં, એટલે કે પછી અલ્પવિરામ આવે। જેમ કે ધાર્મિક વિધિ કરતા હોશિયાર છે। આગળ અવતરણ ચિહ્ન વાપરતા પહેલાં પણ અલ્પવિરામ આવે। ગાંધીજીએ કહ્યું મારું જીવન એ જ મારો સંદેશ છે। આગળ કેમ, બેશક, જી હા જેવા શબ્દો પછી પણ અલ્પવિરામ આવે। કેમ, તમે લગ્નમાં નથી જવાના? બેશક, એ મારા ગુરુજી છે, હા તે વિધિ હતી। જી, સાંજ સુધીમાં આવી જશે। આગળ આજ્ઞાર્થ ક્રિયાપદ પછી જો ઉપવાક્ય આવે તો
आज्ञार्थ क्रियापद पछी पण अल्पविराम आवे छे। जुओ त्यां शुं थई रह्युं छे, ध्यानथी सांभळो, झांझरनो अवाज आवे छे। हवे जोईए अर्धविरामनी वात। एकबीजा साथे संबंध धरावता वाक्यो वच्चे जेमने जोड़तुं उभयान्वयी अवयव वापरवामां आव्युं होय के वापरवामां न आव्युं होय त्यारे अर्धविराम मूकवामां आवे छे। दाखला तरीके ते होशियार हतो तेथी शिक्षको तेने चाहता। बीजू रमत पूरी थई जोवा आवेल लोको विखराया। हवे अल्पविराम करता वधारे अने पूर्ण विराम करता ओछू अटकवानुं होय त्यारे अर्धविराम आवे छे। वाक्य लांबु होय त्यारे તેમાં આવતા પ્રથમ સ્વતંત્ર વાક્યને અંતે અર્ધવિરામ આવે। દાખલા તરીકે શિક્ષકે તોફાની વિદ્યાર્થીની વાત સાંભળી, તેની વાણીમાં પશ્ચાતાપ જોઈ તેને માફ કરી દીધો। હવે જોઈએ ગુરુવિરામ। વાક્યમાં અમુક વસ્તુઓની ગણતરી કરવા માટે ગુરુવિરામ વપરાય છે, જેમ કે વર્ણ ચાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર। એ જ રીતે અવતરણ ટાંકવા માટે ઘણીવાર ગુરુ વિરામ મુકાય છે, જેમ કે ગાંધીજીએ કહ્યું ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। એ જ પ્રમાણે મુખ્ય અને ગૌણ શીર્ષકને અલગ કરવા માટે ગુરુ વિરામ મુકાય છે, જેમ કે ગુજરાત, રાજકીય અને પ્રાકૃતિક। હવે ગુરુ રેખાની વાત કરીએ। વાક્યમાં અમુક વસ્તુઓની ગણતરી કરવા માટે ગુરુ રેખા વપરાય છે, દાખલા તરીકે હવા, પાણી અને ખોરાક। આ ત્રણ વસ્તુઓ વિના કોઈને ચાલે નહીં। આગળ વાક્યમાં સ્પષ્ટતા કરવા કે ઉમેરણ કરવા ગુરુ રેખા વપરાય છે, જેમ કે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન ગુજરાતના વતની છે, અહીંયા ગુરુરેખા વપરાય છે। હવે જોઈએ લઘુરેખા। સામાસિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાના હોય ત્યારે લઘુરેખા વપરાય છે। આવન જાવન, સુખ દુઃખ, જીવન મૃત્યુ, રાજા રાણી, ભાઈ બહેન, જીવન મૃત્યુ। હવે જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન। કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે બીજાને પૂછવામાં આવે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે। દાખલા તરીકે ભાવનગરથી તમે શું લાવ્યા, આજે રવિવાર છે। એ જ રીતે મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે જ મૂકાય છે, જેમ કે મને કેવી રીતે ખબર પડે કે આ તમારી ચોપડી છે। આગળ પ્રશ્નના અર્થવાળું આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાતું નથી। આ કામ કોણે કર્યું તે કહો, એવી રીતે આ કામ કોણે કર્યું તે કહો, આ ખોટું છે। હવે સંયોજકથી જોડાયેલા બે ઉપવાક્યોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી। તમે ત્યાં જઈશ કેવું બોલશો તેની મને ખબર છે, કેવું પ્રશ્નસૂચક શબ્દ છે, પણ વાક્યમાં પ્રશ્નનો ભાવ નથી। હવે આઠમું જોઈએ ઉદ્ગાર ચિહ્ન। આશ્ચર્ય, નવાઈ, પ્રશંસા, ક્રોધ, ધિક્કાર કે દુઃખની લાગણી દર્શાવવાની હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકાય છે, જેમ કે કેટલો સુંદર છે તાજમહેલ, અહીંયા આશ્ચર્ય નવાઈ લાગે છે, કેવો ચતુર છોકરો છે, પ્રશંસા અને વખાણ કર્યા છે, ખબરદાર ત્યાં જ ઊભો રહેજે, અહીંયા ક્રોધ બતાવવામાં આવ્યો છે, વાહ કેટલી સુંદર સવાર, અહીંયા નવાઈ પમાડે તેવી વાત છે, અરે રે નાની ઉંમરમાં ગુજરી ગયો દુઃખ। સંબોધન પછી પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, હે ભગવાન તારા ભક્તોને બચાવજે, પિતા પેલો આગે જગત વીંટો સાગર વહે। હવે અવતરણ ચિહ્ન
સિંગલમાં કોઈના પહેલાં કે લખેલા શબ્દોનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે એ શબ્દોને અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે ધાર્મિકે પૂછ્યું, બા હું ફરવા જાઉં. કવિ કહે છે, કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. હવે અવતરણ ચિહ્ન ડબલ. કોઈ વ્યક્તિએ વ્યક્તિઓ દ્વારા બોલાયેલા વાક્યોને ડબલ અવતરણ ચિહ્નમાં મુકાય છે. જેમ કે સ્વામી વિવેકાનંદે કહ્યું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મીંડા રહો. મારા વર્ગ શિક્ષકે કહ્યું, આવતીકાલે હોળીની જાહેર રજા છે. સુભાષચંદ્ર બોઝે કહ્યું, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. હવે કૌંસ. ત્રણ પ્રકારના કૌંસ છે. વાક્યમાં કોઈ શબ્દોનો અર્થ સ્પષ્ટ કરવાનો હોય ત્યારે સ્પષ્ટતા કરવા માટે વપરાતા શબ્દો કૌંસમાં લખવામાં આવે છે. જે મનુષ્યમાં વિવેક બુદ્ધિની એટલે કે સારા નરસાનો ભેદ પારખવાની શક્તિની ખામી હોય તે પશુ જેવો ગણાય છે. હવે કૌંસના ત્રણ પ્રકાર છે એની વાત કરીએ. લઘુ કૌંસ, ગુરુ કૌંસ અને છગડીયો કૌંસ. હવે જોઈએ 14 નંબરમાં લોપ ચિહ્ન. શબ્દમાં અક્ષરનો લોપ દેખાડવા લોપ ચિહ્ન વપરાય છે. માળામાં બચ્ચું એકલું બેઠું તું, બેઠું હતું, અહીં હ અક્ષરનો લોપ થયો છે. જયેશ નિયમિત નિશાળે જતો નહોતો, ન હતો, અહીં હ અક્ષરનો લોપ થયો છે. મારી જન્મ તારીખ 28/6/71 છે, અહીંયા 1971માં 19નો લોપ થયો છે. હવે એજન ચિહ્ન. ઉપરની બાબત યથાવત એટલે કે ઉપર મુજબ બતાવવા એજન ચિહ્ન વપરાય છે. મુકેશ વાઘેલા, ધાર્મિક વાઘેલા, વિધિ વાઘેલા, કલ્પના વાઘેલા. હવે આગળ 15મું, કાકપદ કે હંસપદ ચિહ્ન. શબ્દો કે અક્ષરો લખવાના રહી ગયા હોય અને તે જ્યાં ઉમેરવાના હોય ત્યાં બે શબ્દો કે અક્ષરોની વચ્ચે આ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે એટલે કે લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે ધાર્મિક હોશિયાર છે, અહીં હોશિયાર રહી ગયું છે એટલે કાકપદ ઘોડે મૂકીને હોશિયાર લખવામાં આવ્યું છે. હવે 16 નંબર ખંડ વર્ણન ચિહ્ન. ડોટ ભાવની ચોટ સાધવા માટે લેખક વાક્યને અધૂરું છોડી દઈ વાક્યના મન પર ચોક્કસ અસર ઊભી કરવા વાક્યને અંતે આ ચિહ્ન મૂકે છે. દાખલા તરીકે પિતાજીએ કહ્યું, બેટા હવે એક જ ચીજ બાકી છે, કફન. આ કફન પછી ડેશ. હવે 17મું, તિર્યક રેખા એટલે કે ત્રાસી લીટી. વાક્યમાં જ્યારે ઘણા વિકલ્પો આપવાના હોય ત્યારે તિર્યક રેખા એટલે કે ત્રાસી લીટી વપરાય છે. દાખલા તરીકે અહીં આપેલા ફોર્મમાં નામ, ઉંમર, માતા, પિતા, જાતિ, સરનામું, મતદાર ક્રમાંક વગેરે લખવા. હવે 18મું, શબ્દ તૂટક રેખા. આ રેખા લઘુ રેખા જેવી જ છે પરંતુ ખાસ કરીને અટકીને બોલાતા શબ્દો દર્શાવવા આ રેખા વપરાય છે. દાખલા તરીકે મ મ મ મરચું, જ જ જ જબ જગત, ભ ભ ભ ભરત. હવે 19મું, પોલું મીંડું. શબ્દને ટૂંકાવવા માટે વપરાય છે. ખાસ કરીને કાવ્યમાં ધ્રુવ પંક્તિનો પહેલો શબ્દ લખીને પોલું મીંડું મુકાય છે. લીલો કંચન બાજરોને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની. અહીંયા મોસમ પછી પોલું મીંડું છે. હવે ફૂદડી. 20મું, કોઈ વાત કે વિધાનના અનુસંધાનને વિશેષ માહિતી નોંધ સૂચવવા કે સ્પષ્ટીકરણ કરવા આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે એસી માત્ર રૂપિયા 25,000માં કર્મચારીને મળશે હવે 15 રજાઓ. અહીં ફૂદડી એ કંઈક નિયમો બતાવે છે. હા મિત્રો, તો આ હતા આપણા વિરામ ચિહ્નો વિશેની સમજ. હવે મારે તમને એટલું કહેવું છે કે જો તમને મારો વિડીયો ગમે
तो लाइक करजो, शेर करजो अने मारी चैनल ने सब्सक्राइब करजो। तो आवजो मित्रों, नमस्ते। RS DJ.